નમસ્કાર, ડીબીલાઈ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. કહેવાય છે કે લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે નથી મરતા. આવો જ એક કિસ્સો આજકાલ પંચમહાલ જિલ્લામાં બન્યો છે, જેમાં એક ભેજાબાજ રાહુલ સોલંકી નામના ઈસમે પંચમહાલ જિલ્લાના કાલોલ, હાલોલ, ઘોઘંબા તેમજ વડોદરા જિલ્લાના ડેસર તાલુકાના અનેક ખેડૂતોને વિશ્વાસમાં લઈ તેમના ટ્રેક્ટરો ભાડા કરારથી પોતાની પાસે લઈ ભાડું આપવાનું નક્કી કરી ટ્રેક્ટરો લઈ અને પછી ખેડૂતોને ભાડું પણ ચૂક્યું નથી અને તેમની સાથે છેતરપિંડી આચરી અને તે ખેડૂતોના જે ટ્રેક્ટર છે તે બારોબાર ગીરવે મૂકી ભરૂચ જિલ્લામાં અલગ અલગ ખેડૂતોને ઊંચી રકમે ગીરવો મૂકતો હોવાનો ભેદ ખુલવા પામ્યો છે. કાલોલ પોલીસે આ ગુનાનો ભેદ ઉકેલી નાખી અને આરોપી રાહુલ નરવસિંહ સોલંકી રહેવાસી છાલિયેર લીમડાવાળું ફળિયું તાલુકો ડેસર જિલ્લો વડોદરાના સામે અટકાયેલી પગલાં ભરી અને છેતરપિંડી અને વિશ્વાસઘાત કરેલ ₹82 લાખ રૂપિયાનો મુદ્દા માલ રિકવર કરી અને વિવિધ ધારાઓ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ભેજાબાજ ઈસમે 18 ઉપરાંત હજુ પણ અનેક ખેડૂતો સાથે વિશ્વાસઘાત કર્યો હોવાથી આગામી દિવસોમાં આ ટ્રેક્ટરોને રિકવર કરવામાં આવશે તેવું કાલોલ PSI CB બરંડા અને LA પરમારે જણાવ્યું હતું. કાલોલ તાલુકાના મલાવ ગામના એક ટ્રેક્ટર માલિક સાથે છાલિયર ગામના ભેજાબાજ ઈસમે ટ્રેક્ટર ભાડે રાખી અને ટ્રેક્ટરનું ભાડું નહીં ચૂકવી અને ટ્રેક્ટર પણ પરત નહીં આપી ટ્રેક્ટર માલિક સાથે છેતરપિંડી કરવા અંગે ટ્રેક્ટર માલિકે કાલોલ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવતા તેની તપાસ આચરતા ભેજાબાજ ઈસમે 17 જેટલા ટ્રેક્ટર માલિકો સાથે છેતરપિંડી કરી હોવાનો ભેદ કાલોલ પોલીસે ઉકેલી નાખ્યો હતો અને પોલીસે 17 ટ્રેક્ટરો કબજે લીધા છે. ગઈકાલે આ અંગે છાલિયર ગામના રાહુલ સોલંકી વિરુદ્ધ ગુનો નોંધી અને કાલોલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.